ગુડ મોર્નિંગ, જય મામાદેવ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં બાળકો. કલોલ વિષયમાં આપણે સ્વાધ્યાય પોથીના બધા જ સ્વાધ્યાય કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ, એટલે કે આપણે પાઠ 10 સુધીનું બધું જ વર્ક કમ્પ્લીટ થઈ ગયું છે, બરાબર? તો બાળકો, હવે આપણે આપણી CW બુક, જો બાળકો તમારી પાસે આવી બુક હશે બરાબર, તો તમારે તમારી CW બુકની અંદર આપણે આ વિષયનું, કલ્લોલ વિષયનું રિવિઝન લખવાનું છે. તો બાળકો, તમે પણ તમારી CW બુક, પેન્સિલ ઇરેઝર લઈ મારી સાથે જેવી રીતના હું તમને સમજાવું એવી જ રીતના તમારે તમારી CW બુકમાં લખવાનું રહેશે, બરાબર? તો ચાલો બાળકો, હવે આપણે લખીશું CW બુકમાં. તો જો બાળકો, તમારે આવી રીતના પેજ હશે, બરાબર? હવે આમાં આપણે કેવી રીતના લખવાનું છે? તો આપણે ઉપરના અહીં હાસ્યમાં લખીશું CW, બરાબર? અહીં આપણે લખીશું CW, બરાબર? ત્યારબાદ ઉપર હેડિંગમાં લખીશું કલ્લોલ રિવિઝન. આપણે અહીં લખીશું કલ્લોલ. સરસ મજાના ચોખ્ખા અક્ષરે કલ્લોલ, પછી આવી રીતના ડેશ કરી અને અહીં લખીશું રિવિઝન, બરાબર? કલ્લોલ રિવિઝન, બરાબર? જો બાળકો, આવી રીતના તમારે કલ્લોલ રિવિઝન લખવાનું છે, બરાબર? હવે આવશે પ્રશ્ન પહેલો. તો એક લીટી છોડી અહીં હાસ્યમાં લખીશું કે પ્રશ્ન પહેલો, એટલે કે એકડે એક. પ્રશ્ન પહેલો શું છે? ખાલી જગ્યા પૂરો. તો આપણે અહીં લખીશું કે ખાલી જગ્યા પૂરો, બરાબર? જો બાળકો, સરસ મજાના ચોખ્ખા અક્ષરે તમારે લખવાનું છે ખાલી જગ્યા પૂરો. હવે એમાં આવે છે પેલી ખાલી જગ્યા, તો આપણે અહીં એકડે એક કરી અને લખીશું પેલી ખાલી જગ્યા. તો અહીં લખીશું કે ખાલી જગ્યાના બજારમાં રોજ જેવી ભીડ જામી હતી. ખાલી જગ્યાના બજારમાં રોજ જેવી ભીડ જામી હતી. પૂર્ણવિરામ, બરાબર? જો બાળકો, તમારે પણ આવી જ રીતના લખવાનું છે કે ખાલી જગ્યાના બજારમાં રોજ જેવી ભીડ જામી હતી. ક્યાં રોજ જેવી ભીડ જામી હતી? પૃથ્વીપુરના બજારમાં. તો જવાબમાં લખીશું આપણે કે પૃથ્વીપુરના બજારમાં રોજ જેવી ભીડ જામી હતી, બરાબર? તો જો બાળકો, આવી રીતે મેં ખાલી જગ્યા લખેલી છે. હવે આપણે આગળ લખીશું. હવે જો વિદ્યાર્થી મિત્રો, આગળ મેં બધી ખાલી જગ્યા લખી લીધી છે, તો હવે આપણે આ ખાલી જગ્યાને વાંચીને જવાબ લખવાના છે. બાળકો, તમે વિડીયોને સ્ટોપ કરી અથવા તો PDFમાંથી સમજી અને ખાલી જગ્યા લખવાની રહેશે તમારે, બરાબર? કારણ કે આપણે છે એ સહેલાઈથી જવાબ લખી શકીએ અને સમજી શકીએ, એટલા માટે મેં અહીં ખાલી જગ્યા છે એ અગાઉથી લખી નાખી, બરાબર? હવે આપણે આમાં જવાબ લખીશું, વાંચી સમજી અને જવાબ લખીશું. જો બાળકો, અહીં આપણે પેલી ખાલી જગ્યા લખી લીધી છે કે પૃથ્વીપુરના બજારમાં રોજ જેવી ભીડ જામી હતી, બરાબર? હવે આપણે લખીશું બીજી ખાલી જગ્યા. બીજી શું છે? તો હર્ષદભાઈ ખાલી જગ્યાનો ધંધો કરતા હતા. હર્ષદભાઈ છે એ શેનો ધંધો કરે છે? તો હર્ષદભાઈ છે એ દૂધનો ધંધો કરે છે. તો આપણે અહીં લખીશું
दूध। हर्षद भाई दूध नो धंधो करता हता। त्यार बाद आवे छे त्रीजी खाली जग्या के अमृत काका नो बड़द खाली जग्या मा घुस्यो। तो अमृत काका नो बड़द छे क्या घुस्यो? बजार मा। तो आपणे अही लखीशु के ब चा र अमृत काका नो बड़द बजार मा घुस्यो। बराबर। त्यार बाद छे चोथु के खाली जग्या पर दूधना केन लटकावेला हता। सेना पर दूधना केन लटकावेला हता? साइकल पर। तो आपणे अही लखीशु सा ई क ल साइकल पर दूधना केन लटकावेला हता। त्यार बाद आवे छे पांचमु डोसा ने खाली जग्या फूटनी दाढ़ी छे। डोसा ने केटला फूटनी दाढ़ी छे? 1.5 फूटनी। तो आपणे अही लखीशु के 2 ढ। त्यारબાદ આવે છે છઠ્ઠું કે ડોસાને 4 ફૂટની ખાલી જગ્યા છે। ડોસાને 4 ફૂટની શું છે? ચોટલી। તો આપણે અહીં લખીશું ચોટલી। ત્યારબાદ આવે છે સાતમી ખાલી જગ્યા। ખાલી જગ્યા મહિનો આવ્યો બાજરી વાવવાનો સમય થયો। क्या महीना मा बाजरी वावी पड़े? आपणे मार्च महीना मा। तो आपणे अही लखीशु के मार्च। मार्च महीनो आव्यो बाजरी वाववानो समय थयो। त्यार बाद छे आठमी खाली जग्या। खेतर मा खाली जग्या ज हतो। तो खेतर मा कोण हतु? गोरियो गायब थई गयो हतो। तो वध्यो कोण? काड़ियो। तो आपणे अही लखीशु के કાડીયો। બરાબર। ખેતરમાં કાડીયો જ હતો। ત્યારબાદ છે નવમું કે સોમાભાઈ પોતાનું ખેતર ખેડવા ખાલી જગ્યા લઈને ગયા। સોમાભાઈ પોતાનું ખેતર ખેડવા કોને લઈ ગયા હતા? બળદને। તો આપણે અહીં લખીશું બળદ। સોમાભાઈ પોતાનું ખેતર ખેડવા બળદ લઈને ગયા। ત્યારબાદ છે દસમી ખાલી જગ્યા। સોમાભાઈ ખાલી જગ્યા ખાઈને આરામ કરવા સૂતા। શું ખાઈને આરામ કરવા સૂતા હતા? ભાતું ખાઈને। તો આપણે અહીં લખીશું ભાતું। સોમાભાઈ ભાતું ખાઈને આરામ કરવા સૂતા। ત્યારબાદ જુઓ બાળકો, આ પેજની 11મી ખાલી જગ્યા અને છેલ્લી ખાલી જગ્યા છે આ જ પેજની, કે કોથળામાંથી ખાલી જગ્યા કાઢી। કોથળામાંથી શું કાઢ્યું હતું? બાજરી। તો આપણે અહીં લખીશું બાજરી। બરાબર। તો જુઓ બાળકો, મારે અહીં પેજ પૂર્ણ થાય છે, તમારે પણ 11મી ખાલી જગ્યાએ પેજ પૂર્ણ થવું જોઈએ। હવે જશું આપણે નેક્સ્ટ પેજ ઉપર, 12મી ખાલી જગ્યાએ। 12મી ખાલી જગ્યા છે કે બિલીએ ખેડૂત પાસે ખાલી જગ્યા માંગ્યો। બિલીએ ખેડૂત પાસેથી શું માંગ્યું હતું? કપાસ માંગ્યો હતો। તો આપણે અહીં લખીશું કપાસ। બિલીએ ખેડૂત પાસેથી કપાસ માંગ્યો। પછી છે 13મું, દરજી ખાલી જગ્યા સીવે। દરજી શું સીવે છે? કપડાં। તો આપણે અહીં લખીશું કપડા, દરજી કપડા સીવે। ત્યારબાદ છે 14મી ખાલી જગ્યા, મોચી ચામડામાંથી ખાલી જગ્યા બનાવે છે। મોચી છે ચામડામાંથી શું બનાવે છે? બૂટ ચંપલ। તો આપણે અહીં લખીશું બૂટ ચંપલ, મોચી ચામડામાંથી બૂટ ચંપલ બનાવે। બરાબર। પછી છે 15મું, ખાલી જગ્યા માટી ગુંદીને માટલા બનાવે। માટી ગુંદીને માટલા કોણ બનાવે છે? કુંભાર। તો આપણે અહીં લખીશું કુંભાર, કુંભાર। બરાબર। ત્યારબાદ છે 16મી ખાલી જગ્યા, એ તો ઈંટ માટેથી ખાલી જગ્યા મહેલ બનાવે છે। ઈંટ માટેથી શું કરે છે? એ તો ઈંટ માટેથી ચણી ચણીને મહેલ બનાવે છે। તો આપણે અહીં લખીશું કે
ચણી ચણીને. ઈટ માટીથી ચણી ચણીને શું બનાવે છે? તો કે મહેલ બનાવે છે. બરાબર. ત્યારબાદ આવે છે 17મી ખાલી જગ્યા, કાપડ કાપી ખાલી જગ્યા બનાવે છે. કાપડ કાપી શું બનાવે છે? કોટ બનાવે છે. જો બાળકો, આ ખાલી જગ્યામાં આપણે કોટ એટલા માટે લખીએ છીએ કારણ કે આપણી સ્વાધ્યાય પોથીમાં કોટ આપેલો છે. બરાબર. જો આપણે સ્વાધ્યાય પોથી મુજબ જ આપણે છે ને જવાબ લખવાના છે. ત્યારબાદ આવે છે 18મું, ખાલી જગ્યા કરીને એ રંગ ચડાવે છે. તો લાકડ કામ કરીને, લાકડ કામ, લાકડ કામ કરીને રંગ ચડાવે છે. પછી છે 19મું, એરણને ખાલી જગ્યા લઈ આવ્યા લુહાર ભાઈ. તો એરણને શું આવશે? ધમણ. તો આપણે અહીં લખીશું ધમણ. એરણને ધમણ લઈને આવ્યા લુહાર ભાઈ. બરાબર. ત્યારબાદ આવે છે 20મી ખાલી જગ્યા, ખાલી જગ્યા ટીપીને જોત જોતામાં પલંગ બનાવે કેવા. શું ટીપીને પલંગ બનાવે છે? લોઢું. તો આપણે અહીં લખીશું લોઢું. લોઢું ટીપીને જોત જોતામાં પલંગ બનાવે કેવા. પછી છે 21મું, ચાકડોને ટોપલો લઈ આવ્યા ખાલી જગ્યા આવ્યા. તો ચાકડો અને ટોપલું લઈ કોણ આવે છે? કુંભાર ભાઈ. તો આપણે અહીં લખીશું કુંભાર ભાઈ. ચાકડો અને ટોપલો લઈ આવ્યા કુંભાર ભાઈ. પછી છે 22મું, રાપીને ખાલી જગ્યા લઈને મોચીભાઈ આવ્યા. રાપીને શું આવશે? પોલીશ. તો આપણે અહીં લખીશું પોલીશ. રાપીને પોલીશ લઈને આવ્યા મોચીભાઈ. ત્યારબાદ આવે છે 23મી ખાલી જગ્યા, ખાલી જગ્યા છાટી વાળ કાપી વટ પાડી દે છે. શું છાટીને? ફુવારો. તો આપણે અહીં લખીશું કે ફુવારો. ફુવારો છાટીને વાળ કાપી વટ પાડી દે છે. અને ત્યારબાદ આવે છે 24મી અને આ પેજની છેલ્લી ખાલી જગ્યા, કે અસ્ત્રો કાતર દર્પણ ખાલી જગ્યા લાવ્યા વાણંદ ભાઈ. તો શું આવશે? અસ્ત્રો કાતર દર્પણ કાસ્કો. તો આપણે અહીં લખીશું કાસ્કો. કાસ્કો લાવ્યા વાણંદ ભાઈ. બરાબર. અસ્ત્રો કાતર દર્પણ કાસ્કો લાવ્યા વાણંદ ભાઈ. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે 24 ખાલી જગ્યાઓને વાંચી અને સમજી. બરાબર. તમારે પણ તમારી CW બુકની અંદર સરસ મજાના ચોખ્ખા અક્ષરમાં આવી જ રીતે ખાલી જગ્યા લખવાની છે અને સમજવાની છે, અને આ ખાલી જગ્યાને પાકી પણ કરવાની છે. બરાબર. તો બાળકો, હવે આપણે 25મી ખાલી જગ્યાથી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. તો ત્યાં સુધી આવજો. જય મામાદેવ.